Hello and welcome to Nutri Food Diary. Eat healthy, look healthy, feel healthy. હું પ્રીતિ બ્રહ્મભટ્ટ આજ તમારા માટે એક સુખડી લઈને આવી છું જે હેલ્ધી છે, તમારા બોન્સને બી મજબૂત કરે છે અને કેલ્શિયમથી ભરપૂર છે. રાગીની સુખડી. આજે મોન્સૂન સિઝનમાં ઘણીવાર એવું થાય છે કે ગરમ વસ્તુ ખાવાનું મન થાય, પકોડા ખાવાનું મન થાય, એની સાથે આપણને કંઈક સ્વીટ ખાવાનું મન થાય. તો સ્વીટ ખાવા માટે તમે હેલ્ધી વર્ઝન કયું લઈ શકો, તો એના માટે આપણે આજે સ્પેશિયલ બનાવીશું રાગીની સુખડી. એના ઇન્ગ્રેડિયન્ટ્સ એકવાર જોઈ લઈએ. રાગી 1 કપ લેવાનું છે, ગોળ 1/2 કપ લેવાનું છે, ઘી 1/2 કપ જેટલું લેવાનું છે, ડ્રાયફ્રૂટ પાવડર તમારે 3 ચમચી લેવાનું છે અને ગાર્નિશિંગ માટે ખસખસ 1 ચમચી જેટલું લેવાનું છે. આપણે સુખડી બનાવવાનું ચાલુ કરીએ એના માટે તમારે 1 કપ જેટલો જે રાગીનો લોટ છે એ લેવાનો છે, એની સાથે ઘી. આ રાગીની સુખડીનું બેનિફિટ એ છે કે તમારે એને બહુ શેકવી પડતી નથી, તમારે એને 2 કે 3 મિનિટ માટે શેકવાની છે, વધારે શેકવાની નથી. આ કાચી, આ લોટ કાચો રહેતો નથી કારણ કે રાગી એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જે ફટાફટ એનું જ્યારે લોટમાં એને કન્વર્ટ થાય છે ત્યારે એ જલ્દીથી સ્પીડમાં તૈયાર થઈ જાય છે. તો તમારે એને હાર્ડલી 2 કે 3 મિનિટ માટે જ એને શેકવાનું. જ્યારે તમારે 3 મિનિટ પતી જાય પછી જ્યારે તમે ફ્લેમ ઓફ કરો ત્યારે જ એની સાથે તમારે અંદર ડ્રાયફ્રૂટ પાવડર એડ કરી દેવાનું છે. ડ્રાયફ્રૂટ પાવડર એડ કર્યા પછી અંદર એના લમ્સ ના પડે એ ખાસ ધ્યાન રાખવાનું, એટલે એને સતત તમારે હલાવ્યા કરવાનું. એને 1-2 મિનિટ હલાવ્યા પછી તમારે એની અંદર ગોળ એડ કરવાનું. ગોળમાં તમે એની સિરપ આવે છે એ બી લઈ શકો છો, બ્લેક ગોળ, તમે નોર્મલ ગોળનો યુઝ કરતા હો એ બી લઈ શકો છો. હવે તો અવેલેબલ હોય છે બજારમાં જેગરી પાવડર, એનો બી યુઝ કરી શકો છો. આનું બેઝ રાગી છે એટલે એની અંદર તમે ગોળ કોઈ બી યુઝ કરો, એનો બેનિફિટ તમને એટલો જ મળવાનો છે. શિયાળો હોય તો તમે આની અંદર સૂંઠ પાવડર એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે ગોળ ડ્રાયફ્રૂટ પાવડર એડ કર્યા પછી એનો બેઝ આપણી નોર્મલ સુખડી થાય એના જેવો જ થઈ ગયો છે. હવે આપણે સુખડી કાઢવા માટે પ્લેટને ગ્રીસ કરી લઈએ. ગ્રીસ કરવાથી એ બેનિફિટ થાય કે નીચે સુખડી ચોંટી જતી નથી અને આખો ને આખો પીસ તમારા હાથમાં આવે. તમારે એને સરસ રીતે પ્લેટમાં પહોળું કરી લેવાનું છે. તમારી થિકનેસ તમને જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે એને પ્લેટમાં સેટ કરવાનું. આને તમારે હવે ખસખસ થી ગાર્નિશિંગ કરવાનું છે. આની ઉપર તમે પિસ્તા, કાજુ, આલમંડ કંઈ બી એની કતરણ નાખીને પણ તમે એની પર ગાર્નિશિંગ કરી શકો છો. આપણે એના પીસ કરી લેવાના છે. એના પીસ તમારે જ્યારે સુખડી એકદમ ઠંડી થઈ જાય પછી જ એને કાઢવાના. ગરમ સુખડીમાં ક્યારે એના પીસને કાઢવાનો ટ્રાય નહીં કરવાનો, અધરવાઇઝ એ તૂટી જશે. આને તમારે 1/2 કલાક જેવું રાખવાનું છે, પછી એના પીસ કરી અને તમે સર્વ કરી શકો. હેલો એન્ડ વેલકમ ટુ ન્યુટ્રી ફૂડ ડાયરી. હું પ્રીતિ બ્રહ્મભટ્ટ. પ્લીઝ મારી ચેનલ ન્યુટ્રી ફૂડ ડાયરીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલના આઇકનને
ક્લિક કરો તો તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી શકે અને તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી શકો.